કલોલના સિન્ટેક્સ વેસ્પન ગ્રુપે 271 કામદારોને છૂટા કરતા કામદારોમાં રોષ છે. સિન્ટેક્સ વેસ્પન ગ્રુપે કામદારોને વિના નોટિસે છૂટા કરતા કામદારોમાં રોષ જોવા મળી રહ્યો છે. કંપનીએ આગોતરી જાણ કર્યા વગર કામ પરથી છૂટા કર્યાનો કામદારોએ આક્ષેપ લગાવ્યો. સિન્ટેક્સ વેસ્પન ગ્રુપના કામદારો ન્યાય માટે ઉગ્ર માંગ કરી રહ્યા છે. કંપનીએ ગેટ પર તાળા મારી દીધા છે. કંપની બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો છે. બસો 78 જણાને વગર નોટિસ અને કોઈ જાણ વગર આજે બધાને છૂટા કરેલ છે. 278 કામદારો જેને અહીંયા વર્ષોથી જે કંપનીમાં કામ કર્યું છે, જેને કંપની ઉભી કરવામાં એમનું યોગદાન આપેલું છે, જેમના આ રોજી ઉપર પરિવાર નભી રહેલા છે, તેનું ધ્યાન બી નથી રાખ્યું અને એમને અડધી રાતે છૂટા કર્યું. તો મારી નમ્ર વિનંતી છે કે ભાઈ રાજકારણીઓને અહીંના એમએલએ સાહેબને કે આની ઉપર ધ્યાન આપે અને આ લોકોની રોજગારી અને એમના પરિવાર ઉપર થોડું રહેમદર્દી રાખે. આજ ગવર્મેન્ટ સરકાર એવી રોજગારીની તકો ઉભી કરવાની વાત કરે છે, એક બાજુ લોકોના નોકરીથી છૂટા કરે છે, એ યોગ્ય નથી એવી અમારી નમ્ર વિનંતી. કલોલમાં સિન્ટેક્સ વેસ્પન ગ્રુપ દ્વારા કામદારોને અચાનક જ છૂટા કરી દેવામાં આવ્યા, હવે કામદારો વિરોધ કરી રહ્યા છે. કલોલની જે સિન્ટેક્સ વેસ્પન ગ્રુપ છે તેમના દ્વારા 270 વધુ કર્મચારીઓને છે તે છૂટા કરી દીધા હોવાનો આક્ષેપ છે. તે કામદારીઓ છે તે કરી રહ્યા છે અને કોઈ પણ નોટિસ વિના છે તેમને છૂટા કરી દેવામાં આવ્યા છે. એવા આક્ષેપ સાથે તમામ કામદારો કંપનીનો જે ગેટ છે તેની બહાર ભેગા એકઠા થયા હતા અને ત્યારબાદ કંપનીએ ગેટ ઉપર છે તે તાળું મારી દીધું છે, જેને પગલે પોલીસ બંદોબસ્ત છે તે પણ બહાર ગોઠવવામાં આવ્યો છે. ત્યારે કર્મચારીઓ છે તે વિરોધ કરી રહ્યા છે કે તેમને કોઈ પણ પ્રકારની નોટિસ છે તે ઇસ્યુ નથી કરવામાં આવી, એ છતાં પણ તેમને છૂટા છે તે રાતોરાત કરી દેવામાં આવ્યા છે, જેથી તેમને હવે ઉધરાણ ચલાવવામાં મુશ્કેલી પડી રહી છે. સાથે સાથે તમામ કામદારો દ્વારા સ્થાનિક આગેવાનો પણ આ મામલામાં મધ્યસ્થી કરે એ પ્રકારની માંગ છે તે કરવામાં આવી છે. ધન્યવાદ જયેશ. રાજકોટ